સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એનએસ યુનિટના સહયોગથી કોલેજ કેમ્પસમાં થેલેસીમિયા ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. પ્રાંતિજના કમાલપુર ખાતે આવેલ શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કામેશ્વર પ્રસાદના માર્ગદર્શન હેઠળ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા ચેકઅપ તથા બ્લડ ડોનેશન કેમ્પ તથા બ્લડ ગ્રુપનો ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક કેમ્પનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ કોલેજમાં કાર્યરત રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસના સહયોગથી થેલેસેમિયા ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ તથા બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. સમગ્ર કેમ્પનું સુંદર આયોજન પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર સતીશભાઈ પટેલ, પ્રોફેસર રાજેન્દ્રભાઈ પંચાલ, ડૉક્ટર આર કે રાવલિયા, રાજેન્દ્રભાઈ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કોલેજ સ્ટાફ દ્વારા સહયોગ સાથે સુંદર કામગીરી કરવામાં આવી હતી. જીલ રાવલ, જેડેસીવી, પ્રાંતિજ. રાષ્ટ્રીય સેવા યોજના એટલે એનએસએસના પ્રોગ્રામ ઓફિસર અને મારી સાથે મારા મિત્ર અને સહ પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર સતીશભાઈ પટેલના નેજા નીચે આજે થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં મોટી સંખ્યાની અંદર કોલેજના ભણતા દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું આ એક થેલેસેમિયા ચેકઅપ કેમ્પ કરવો એ ખૂબ જ જરૂરી છે. કારણ કે ભવિષ્યની અંદર એમના માટે કોઈ તકલીફ ઊભી ના થાય, મેરેજ લાઈફ વ્યવસ્થિત રહે, અને એટલા માટે આ જરૂરી હતું અને એટલા માટે ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ આજે અમે અમારી કોલેજની અંદર આ એનએસએસ યુનિટ દ્વારા આ કેમ્પનું આયોજન કર્યું. સાથે સાથે બ્લડ ડોનેશન અને બ્લડ ગ્રુપ ચેકનો કાર્યક્રમ પણ સાથે સાથે થઈ રહ્યો છે. એની અંદર પણ મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ બ્લડ ડોનેશન પણ કરી રહ્યા છે, ચેકઅપ પણ કરી રહ્યા છે, અને આ રીતે એક સરસ એવો કાર્યક્રમ અહીં અમારી કોલેજની અંદર વિદ્યાર્થીઓ દ્વારા આ યોજવામાં આવ્યો છે. આ એનએસએસ યુનિટ દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિઓ છે, સેવાકીય પ્રવૃત્તિઓ અને સાથે સાથે વિદ્યાર્થીઓની અંદર જાગૃતિ આવે એ જાતના પ્રયત્નો અમારી સંસ્થા અમારા એનએસએસ યુનિટ દ્વારા કરવામાં આવે છે. તેમજ આ કોલેજનો એનએસએસ એકાઈ દ્વારા આજરોજ 27/9/2022ના રોજ કોલેજ કેમ્પસમાં બનતા તમામ વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી તેમજ સરકારની સૂચના મુજબ થેલેસેમિયા ટેસ્ટ જે હવે જરૂરી છે, ફરજિયાત છે, એ અંતર્ગત અત્યારે હાલ કોલેજમાં 400-500ના આજુબાજુના છોકરાઓની હાજરીમાં થેલેસેમિયા ટેસ્ટ ચાલુ છે. અને આપણા બધાને જણાવતા આનંદ થાય છે કે થેલેસેમિયા ટેસ્ટ હવે બિલકુલ ફરજિયાત છે. એમાં બે પ્રકારનો હોય છે, માઇનર અને મેજર. તો આ ટેસ્ટથી એડવાન્સમાં ખબર પડી જાય કે તે વખત બે પાત્રોને જ્યારે લગ્ન હોય એ સમય ધ્યાન રાખીને એવું ના કરવા જેથી એને આવનાર બાળક પર કોઈ પ્રભાવ પડે નહીં, એટલે આ ટેસ્ટ ફરજિયાત છે. તો અત્યારે હાલ આ કોલેજમાં ટેસ્ટ ચાલુ છે. તેમજ જે વિદ્યાર્થીઓ 18 વર્ષથી ઉપર છે અને 50 કેજીથી વજન વધારે છે તેવા માટે બ્લડ ડોનેશનનો પણ પ્રોગ્રામ ચાલુ છે. કેમકે સમાજમાં ખૂબ બ્લડની જરૂર છે તો વિદ્યાર્થીઓ બ્લડ આપે અને સેવાનો પ્રોગ્રામ છે. અને એનએસએસ યોજના જે છે એ સેવા કરે છે, સમાજ માટે ખૂબ યોગ કરે છે, પ્રદાન કરે છે. તમારા કોલેજનો વિદ્યાર્થી ભાઈ બહેનો સેવા ભાવથી જોડાય તે માટે લોકો બ્લડ ડોનેશન અને બીજાનો જીવન ઉપયોગી કામ કરી રહ્યા છે. તો આમાં અમારા કોલેજનું જે એનએસએસનું કોઓર્ડિનેટર શ્રીઓ છે ડૉક્ટર સતીશભાઈ પટેલ તેમજ શ્રી રાજેન્દ્રભાઈ પંચાલ અને એમને સાથે મદદમાં શ્રી આર આઈ ઓઝા, ડૉક્ટર આર કે રાવલિયા, એ બધા મિત્રો ખૂબ સહજતાથી આ પ્રોગ્રામ કન્ડક્ટ કરી રહ્યા છે અને બધા સ્ટાફ મિત્રોનો સહયોગ છે. તો હું સર્વેનો અત્યારે ખૂબ આભાર પ્રકટ કરું છું, અભિનંદન આપું છું. અને આ સેવાનું જે કામ ચાલી રહ્યો છે તેનાથી સમાજમાં જે આવનાર વિદ્યાર્થીઓ છે સમાજસેવી બનશે, બીજાને જીવન ઉપયોગી કરશે અને પોતે પણ પોતાના થેલેસેમિયા વિષયમાં જાણશે, એ હેતુથી આ પ્રોગ્રામ થઈ રહ્યો છે જે ખૂબ સરસ છે. અને આયોજકોનો, કોલેજના સમગ્ર સ્ટાફનો, એનએસએસ કોઓર્ડિનેટર